આજનો દિન મહિમા, તારીખ 14 ઓગસ્ટ, ગુજરાતી સાહિત્યકાર યશોધર મહેતા. સફળ નવલકથાકાર અને નાટ્યકાર યશોધર મહેતાનો જન્મ અમદાવાદમાં તારીખ 14 ઓગસ્ટ 1909 રોજ થયો હતો. સ્નાતકની પરીક્ષા ઉત્તીર્ણ કરી વકીલાતનો વ્યવસાય સ્વીકાર્યો. ભારત સરકારે ઓફિશિયલ લેંગ્વેજ લેજિસ્લેટિવ કમિશનના સભ્ય તરીકે તેમજ ગુજરાત સરકારે મિનિમમ વેજ એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી તેમની સેવાનો લાભ લીધો. તેમનું રણછોડલાલ નાટક અનોખી ભાત પાડે છે. સમર્પણ ઐતિહાસિક નાટકમાં સંવાદની કુશળતા અને જહાંગીર નૂરજહાંની આલેખાયેલી પ્રણયકથા ધ્યાન ખેંચે તેવી છે. જ્યારે એમની નવલકથા સરી જતી રહેતી સમાજમાં ભારે ઉહાપો મચાવ્યો હતો, તેમાંનું ડૉક્ટર કલ્યાણનું પાત્ર ભારે ચર્ચાસ્પદ બન્યું હતું. વહી જતી ઝેલમ, સંધ્યારાગ જેવી નવલકથા, ઘેલો બબલ, મંબો જંબો જેવા નાટકો તેમજ નવલિકા, પ્રવાસ, ચરિત્રો પરની કૃતિઓ કલાત્મક રીતે રજૂ કરેલ છે. ઈસવીસન 1989માં તેમનું દેહાવસાન થયું. યશોધર મહેતાએ આપણા ગુજરાતી સાહિત્યમાં ગણના પાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે એમ નિસંદેહ કહી શકાય.